જય વડવાળા જય ઠાકર બધા માલધારી મિત્રોને અને બધા મારા નવા જે કોઈ ભાઈ મારો આ વિડીયો જોઈ રહ્યો છે એના માટે ખાસ આજે વાત કરવાની છે નસલ સુધારા વિશેની કોઈ ગાયનો વિડીયો કે કોઈ ગાયની તમને હાલ વિડીયો બતાવવાનો નથી આમાં ખાલી ગાયને લગતી ખાસ વિશેષને મોટી વાત કરવા હું તમારી સાથે આવ્યો છું અત્યારે હાલમાં હવે આમાં ઘણા ભાઈની મારા અંદર કોમેન્ટ આવી છે ભાઈ કે હલકી ગાય હોય નીચી ક્વોલિટીની ગાય હોય એમાંથી સુધારણો કરી અને શું હારી ગાય ના બને શું આમાંથી કોઈ રૂપાળી ગાય એવી ન બને શું એમાંથી હલકી ગાયમાંથી કાંકરેજ ગાય ન બને તો હું સાહેબ તમને કહી દઉં કે માણસની જેમ સમય જાતો ગયો અને માણસ જેમ થતું આવ્યું પહેલાં તો આપણે કહે છે કે ગો ગોરિલામાંથી માણસ થયો છે હવે હવે જેમ માણસની વૃદ્ધિ થતી આવી ગોરીલામાંથી પેલો આમ આમ ચારે બે હાથથી ને બે પગ ચાર પગથી હાલતા એવી રીતે વિકૃતિ થતી આવી થતી આવી અને વિકાસ થયો જેમ જેમ અને બે પગમાં ધાલવા માંડ્યા રૂપ આવ્યું કાન આવ્યું આંખ્યો આવી બાલ આવ્યા બધું એવી રીતની જેમ વિકૃતિ થઈને થયા તો એવી રીતે ભાઈ માણસ જો વાંદરામાંથી માણસ બની શકતું હોય તો સાહેબ બીજી ગાય હલકી અંદરથી હારી ગાય જેમ ના બની શકે બની જાય અને ના પણ બને એના કારણ છે તો તમે કહેશો કે બની જાય ને ના બને એવી રીતે કઈ રીતે ભાઈ તો તમે પ્યોર કાંકરેજ બનાવવા માગતા હોય તો એના માટે તો એની નસલ જુએ તમે આંબાનું ઝાડ વાવવું હોય અને બાવળની ફળી લાવી અને વાવો તો એમાંથી બાવળ જુગે ભાઈ એમાંથી આંબો ના ઉગે પણ આ ક્યારે વાત જાઓ દો આપણે ગાય બનાવવાની વાત છે દેશી ગાયનો અને કાંકરેજ ગાયનો ઘણો ફરક નથી હોતો પણ અમુક અમુક કારણ એવા હોય છે કે દેશી ગાયના કાંકરેજ ગાયના જે કાંકરેજને દેશીને મીળ થતા નથી એવી રીતે હું તમને કહું કે હલકી ગાય હોય એમાંથી કાંકરીજ ગાય બને નહીં આ કાંકરી જેવો દેખાવ ધરાવી કે પણ હજી બની ના કે અને પછી એ તો પછી સમય જતા એના ગુણધર્મો જે કાંકરેજના છે એ બધા એની અંદર ના આવે દેશીમાંથી એવા ચાર પાંચ જ ગુણધર્મ છે જે કાંકરેજ ગાય જેવા મળતા નથી એનું કારણ એક એની ટૂંકી મોકલી દેશી ગાયની અંદર શું ફરક હોય ખાલી દેશી ગાયની અંદર ટૂંકી મોકલી જો એની ટૂંકી મોકલી બિલકુલ ના હોઈ શકે અને બીજી વાત છે કે એના સિંગડા જે એના સિંગડા છે દેશી ગાયના કોઈ ગાયને આવી આડું સિંગ જતું રહે કોઈને આમ જતું રહે કોઈનું મોઢું હોય એ પાતળું હોય અને લાંબુ બહુ હોય અને દેશી ગાય એની એક ઓરિજિનલ બ્રીડ નસલ નથી એનું કારણ છે કે કાંકરેજ ગાયમાં જેટલી સહન શક્તિ કરવાની તાકાત છે એ તાકાત દેશી ગાયની અંદર એટલી જ હોય છે કાંકરેજ જેટલી જ પણ મેં તમને કીધું કે મોઢું કાન અને દૂધમાં પણ એ એક સરખી જોઈએ ગાયના બે ઢાળના પ્રકાર હોય એ વિડીયો વિશેની આપણે વાત નથી કરી બે ઢાળી ગાય એટલે શું ને એક સીડી એના વિશે કોઈક વિડીયો નવો બનાવશું પણ આપણે આ વિચાર વાત કરી છીએ તો કે ગાય કેવી રીતને સુધરે ભાઈ તમે હલકી ગાય લાવો કોઈ ગમે કશો વાંધો ને હલકી ગાય લાવો અને પછી એની માથે કોઈક નસલવાળો આખલો માથે મૂકો ગાય માથે દસ ગાય લાવો અને એક સારો આખલો માથે મૂકો એની માથે ભીડ સુધારવાની કોશિશ કરો તો તમે તમારે તરત રિઝલ્ટ જોડતું હોય તો તમને ના મળે સાહેબ એના માટે તમારે પાંચ હાથ વર્ષની તમારી કડી મહેનત હોવી પડે અને ઈરી નસલ સુધરે ચોથી ભેઢી ચાર ભેઢી જતી રહે તારે સુધરે એટલે કે સમજી લો છ વર્ષની અંદર તીરી નસો સુધરી જાય હાલકી ગાય લાઈન મૂકો અને હલકી ગાય હોય એની માથે સારો આખલો મૂકો તો એનું વાસડું હોય એ ગાયથી પચીસ ટકા સુધાર કરે કેટલો પચીસ ટકા પછી એ વાસડી છે એના ઈદ તો આખલો કામ ના આવે વર્ષ જતા કે બે વર્ષ જતા હોય કે એ વાસડી ત્રણે વર્ષે ઇંટમાં આવે તો અઘડી ત્રણ ત્રણ વર્ષની અંદર તો ત્રીસ વાસડી થઈ જાય પણ એ આપણે ગણતરી મૂકી દો ત્રીસ વાસડી જેને પોહાતું હોય કરીએ કે બાકી દસ ગાય લાવો ને એક સાડ લાવો એક વર્ષની અંદર દસ ગાયું વ્યાય અને દસે દસ ઉપર એવું પરફેક્ટ હોટલોથી પાંચ આવે પાંચ વાસડી આવે અને બીજા વર્ષે પાંચ આવે અને ત્રણ વર્ષ સુધી આખલો રખાય ત્રણ વર્ષ પાછળ બદલાઈ નાખાય ત્રણ વર્ષે ઓલી હિટમાં આવે એવડી થઈ જાય એક વર્ષની સારી ચાકરી હોય તો સમજી લેજો ઘણા ભાઈનો પ્રશ્ન એ પણ હોય છે કે વાસડી હીટમાં ક્યારે આવે કેટલા વર્ષનો ઢોર થાય ત્યારે હીટમાં આવે તો સમજી લો ભાઈ ત્રણેક વરનું થાય ત્રણથી સાડા ત્રણ વર્ષનું કે અઢી ઘણી ચાકરી હોય તો અઢી વર્ષે પણ આવી જાય ત્રણેક વરનું એની અંદર ચાકરી હોય તો ત્રણ વર્ણનું આવી જાય ત્રણે વરે પાસે હીરો એ આખલો એને બદલાઈ દો તમે ત્રણે વરે એ આખલો બદલાઈ દો ત્રણ વર પાછળ જે ઢોરથી હશે પચીસ ટકા જેનામાં ફેર હશે એમાંથી બીજો આખલો ઉત્તમ હારી નસલનો માથે નાખશો તો એમાં પચાસ ટકા સ્પેર થાય એમાં પચાસ ટકા ફેર થાય એટલે સમજો કે પચાસ ટકા હીરી કાંકરી જ જેવી દેખાય એટલું સમજી દેવાનું બરાબર પછી એ ત્રણ વર્ષની થાય જ્યારે એ વાસળીઓ ત્રણ વરણી બીજી ભેટી બીજી ભેઢી જવા દેજો હું તમને ચાર ભેટીની વાત કરું ચોથી ભેટી જાતે સુધરી એટલે બીજી ભેઢીની આવે એની માથે આખલો ત્રી નાખો એટલે એના વાછડા થાય એમાં પંચોતેરથી સિત્તેર ટકા ફેર થઈ જાય પણ એવો આખલો માથે હોવો પડે તમે જે ગાયો નસલ વગરની લાવો એ ચાલે પણ માથે જે તમે ખૂંટ મૂકો છો એ રોઈ એની હાથ નસલું ગોતીને લાવજો કારણ કે આમાં એક બીજી વાત પણ થઈ શકે છે તમે જે હલકી ગાય લાવો છો નીરી ચાર ભેઢી જાતે સુધરી પણ જાય અને એ ગાય સુધરી જાય તો પછી એની સાત કે પાંચમી ચોથી ભેઢી હોય ને પછી એને થોડોક ખાલી એક પચીસ ટકા ફેરફારવાળો આંખલો તમે માથે મૂકો એટલે એનું ફર્સ્ટ રિઝલ્ટ જેવું હતું કે નહીં તમે જે પહેલી ગાય લાવી એનું જ રિઝલ્ટ તમારી આ હાથમાં વેતરવાળી ગાય છે હાથની તમે સુધ નસાર સુધારો કરી અને હાથની ભેઢીએ તમે જે ગાય બનાવી છે એની એ જ ગાય હાથની ભેઢીમાં પહેલી જે આની માં હતી ઈરી ગાય એનું પૂરે એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે જ્યાં સુધી તમે રાખો આ તો કોઈક માલધારી રાખીએ કે બાકી જેનો શોખ છે અને જે આખી ઉંમર નિભાવાની વાયદો કરે છે ભાઈ એ તો બધાને શોખ પેશનની વાત છે બાકી કોઈ કરી તો ના હા કે આટલી મહેનત કરવી એ તો બહુ મોટી વાત છે કરીએ કે તો નામ થઈ જાય ભાઈ એક વાતે કે આમ પડતર ગાયામાંથી ચડાઈ નાખીએ એટલે હલકી ગાય લઈને તમે બનાવવાની કોશિશ કરી છે સારી વાત છે ડુપ્લિકેટ બાકી પ્યોર કાંકરે જેવો દેખાવ હાથ ભેઢીઓ થાય ત્યારે કરીએ કે બાકી એના અંદર જે લક્ષણો છે એ રે લક્ષણો કાંકરેજના ના આવીએ કે એના માટે કાંકરેજ નાખે પછી ચાર ભેડી અંદર તમારી ગાયની પછી સિત્તેર થી એસી ટકા કાંકરજીવો દેખાવ ધરાવીએ કે અને હું કહું કે હાથ ભેઢીએ તમે લઈ જાવ હાથ ભેઢી સુધી મહેનત કરી અને વાસડી સારો આખલો મૂકીને તમે માથે બનાવો તોય ઈરી ગાય તમારી પ્યોર કાંકરેજ તો ના થઈ શકે આનું કારણ છે સાહેબ થઈ જાય કાંકરજીવો દેખાવ પણ લાગે માણસને એમ કોઈને ખબર નથી પડતી કાંકરેજની હવે આમાં બીજી કોઈક ભાઈની કોમેન્ટ આવી છે કે અસલ કાંકરેજ તમારે બનાવ્યું હોય તો એના માટેનો કોઈ ગુડિયો બનાવો તો એના માટે કોઈ ગુડિયો બનાવશું બાકી હું તમને કહું છું કે હાથ ભેઢવી બધી બનાવો તો હાથે એક નસલ સુધરી જાય અને કાંકરેજ દેખાય બાકી આના જેવા બો ડીએનએ છે એ લોહીનું ટેસ્ટર એની દરના આવી શકે જય વઢોળા જય ઠાકર